અપંગતા એને કહેવાય જ્યારે વ્યક્તિ હાથ પર હાથ ધરીને બેસી રહે અને પોતાનામાં રહેલી ખામીઓને જ આજીવન પોતાની ઓળખ બનાવી દે. પણ દિવ્યાંગ એને કહેવાય જે પોતાનામાં રહેલી ખામીઓ પર રડવા કરતા તેમનામાં રહેલી દિવ્ય અંગના ટેલેન્ટથી આગળ વધે. આજે આપણે આવા જ એક ટેલેન્ટ એટલે કે દિવ્યાંગ વિશે વાત કરીશું આપણું મુંબઈમાં. મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહેતા 34 વર્ષના જૈમિન પંચાલને નાનપણથી જ એક બીમારી હતી, જેના કારણે તેમના પગનો વિકાસ ન થયો અને જીવન અંધકારમય લાગવા લાગ્યું. અને પ્રોબ્લેમ જે છે એ કોજિનાઇટલ ડિઝીઝ કહેવાય છે ડોક્ટર ટર્મ્સમાં. એટલે એમાં બાય બર્થ ડિફોર્મિટીઝ હોય આઈધર હેન્ડ્સમાં કે લેગ્સમાં, મને બંને જગ્યાએ છે. નાનપણથી જૈમિનનો ભલે શારીરિક રીતે વિકાસ ન થયો હોય, પરંતુ માનસિક રીતે વિકાસ થતા અટક્યો નહીં અને જૈમિને હિંમત એકઠી કરી અને શરૂ કર્યું નવું જીવન, નવા વિચાર, નવા જોશ સાથે. જે પ્રોબ્લેમ્સ છે એને ઉપર કરવાનું શીખ્યો છું હું. જેમ કે મારે જેમ લોકોને મદદ કરવી હતી તો હું જમીન ઉપર ના જઈ શકું, બીકોઝ આ છે એટલે હું ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક ના કરી શકું. તો સોશિયલ મીડિયાના માધ્યમથી હું મદદ પહોંચાડવાની કોશિશ કરું છું. જેમથી ઇન્ફોર્મેશન, જેમ આપણે કહી શકીએ, ઇન્ફોર્મેશન લોકોને પહોંચાડું છું કે કોઈને મોનેટરી હેલ્પ જોઈતી હોય તો એવી રીતના એક કોઓર્ડિનેશન કરવાનું જે કામ છે. જૈમિને સોશિયલ મીડિયાને જે રીતે પોતાની તાકાત બનાવ્યું તેની સરાહના આખા ભારતમાં થઈ અને એટલે જ વડાપ્રધાન મોદી સાથે આ દિવ્યાંગ બે વખત મુલાકાત પણ કરી ચૂક્યો છે. હાલમાં જૈમિન કુદરત તરફથી મળેલી ખોટની પરવા કર્યા વગર આગળ વધી રહ્યા છે. જૈમિને પોતાની ન્યૂઝ વેબસાઇટ પણ શરૂ કરી છે. મન હોય તો માળવે જવાય એનો સૌથી સુંદર એક્ઝામ્પલ છે જૈમિન પંચાલ. નાનપણથી જીનેટિક ડિસઓર્ડર હોવા છતાં જૈમિન પંચાલ જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યો છે અને નવા આયામો સર કરી રહ્યો છે તે સાચે કાબિલે તારીફ છે. કેમેરામેન સંતોષ દિસલ સાથે કૃપા પંડ્યા, ઈટીવી ન્યૂઝ, મુંબઈ.